વૃદ્ધ હોય, યુવાન હોય કે પછી કિશોરવયના વ્યક્તિ હોય, હાલ હાર્ટ એટેક કોઈને છોડતો નથી. એક સમયે 50 વર્ષથી વધુના ઉંમરના લોકોમાં હૃદયરોગના હુમલાઓ આવતા હતા. જો કે હવે કિશોરવયના વ્યક્તિઓને પણ હૃદયરોગના હુમલાઓ આવે છે. હાલમાં જ રાજકોટમાં એક કિશોરનું હૃદયરોગના કારણે મૃત્યુ થયું હતું. તેને અચાનક અટેક આવવા પાછળનું કારણ બ્રુગાડા સિન્ડ્રોમ છે. અતિશય સ્ટ્રેસ, નબળું માનસિક સ્વાસ્થ્ય અને આવેગિક રીતે ઉત્તેજિત લોકોને વધુ અસર કરે છે. આ અંગે સંશોધન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું છે. બ્રુગાડા નામનો આ સિન્ડ્રોમ જીવલેણ બની જતો હોય છે. જો કે આ સિન્ડ્રોમ એ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળતો હોય છે. આ સિન્ડ્રોમની જાણ સહેલાઈથી નથી થતી. બ્રુગાડા સિન્ડ્રોમનું નિદાન ડોક્ટરોની માહિતી પર આધાર રાખે છે. તેના લક્ષણો અલગથી જાણી શકાતા નથી. જો ડોક્ટરને તેના વિશે પહેલેથી જ ખબર હોય તો તે તેની તપાસ કરી શકે છે. યુવાનોમાં અચાનક હાર્ટ એટેકનું કારણ શું હોઈ શકે છે? જો હાર્ટ એટેક ન હોય તો એક કારણ બ્રુગાડા સિન્ડ્રોમ છે. આ રોગને શોધવા માટે એક સરળ પદ્ધતિ છે, જેમાં ECG કરવામાં આવે છે. ECGમાં એક પેટર્ન છે, જેને બ્રુગાડા પેટર્ન કહેવામાં આવે છે. બ્રુગાડા એ આ સમસ્યાનું શોધનાર વૈજ્ઞાનિકનું નામ છે, એટલા માટે જ તેનું નામ બ્રુગાડા સિન્ડ્રોમ પાડવામાં આવ્યું છે. ECGના રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં. આ બ્રુગાડા સિન્ડ્રોમના મુખ્ય લક્ષણોમાં ચક્કર આવવા, વારંવાર બેભાન થઈ જવાની સમસ્યા, ધબકારા અનિયમિત થતા હોય, પરિવારમાં આકસ્મિક મોત નિપજ્યું હોય અને તે સહન કરી ન શક્યા હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ખૂબ તાવ આવતો હોય અને શ્વાસમાં લેવામાં તકલીફ હોય. જો કે આવા લક્ષણો બીજા રોગના પણ હોઈ શકે છે, પરંતુ જ્યારે આવા કોઈ લક્ષણો દેખાય તો ત્યારે તરત જ નજીકની હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવું હિતાવહ છે. આ ઉપરાંત હૃદયરોગના હુમલા પાછળ માનસિક તણાવ ખૂબ જ જવાબદાર હોય છે. લોકો પોતે પણ ખુશ રહે અને પરિવારનું વાતાવરણ પણ ખુશ રાખે તેવું મનોવિજ્ઞાનમાં સ્વાધ્યાય પોથીનું કહેવું છે. હાલ બદલાતા સમય સાથે રહેણી કહેણી પણ બદલાય છે. હાલ ભૌતિક સુખ ચોક્કસ વધ્યું છે, પરંતુ તેની સામે માનસિક સુખ નથી વધ્યું. લોકો ભૌતિક સુખ પાછળ એટલી દોટ લગાવી રહ્યા છે કે માનસિક સુખ ભૂલાઈ ગયું છે. શારીરિક રીતે સ્વસ્થ દેખાતા લોકો માનસિક રીતે બીમાર પણ હોઈ શકે છે. વધુ પડતો તણાવ એક ચિંતાનું કારણ બની જાય છે અને ત્યારે આ ચિંતા જ લોકોને ચિતા સુધી પહોંચાડી રહી છે. ત્યારે ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવા તે જ બદલાતા સમયની માંગ છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉક્ટર ધારા દોશી અને મારા માર્ગદર્શન નીચે એક લાઇબ્રેરી સંશોધન કર્યું છે અને લાઇબ્રેરી સંશોધન એ પ્રકારનું હતું કે અવારનવાર આપણે જાણીએ છીએ કે નાના બાળકોથી લઈ એટલે કે તરુણોથી લઈને વૃદ્ધો સુધીમાં જે એટેકનું પ્રમાણ જે છે આજકાલ ખૂબ વધ્યું છે, તો એની પાછળનું જવાબદાર કારણ શું હોય છે? કે કેટલાક દેખીતા કારણો હોય છે અને કેટલાક કારણો જે છે એ આપણને ખબર હોતી નથી. તો એને સંશોધન કરતાં માલુમ પડ્યું કે ઘણા બધા દેખીતા કારણો તો છે જ, પણ એની પાછળ એક બ્રુગાડા સિન્ડ્રોમ કરીને એક જવાબદાર છે. અને જે કેટલીક વ્યક્તિઓની અંદર થતો હોય છે તો એના મગજ અને હૃદયનો તાલમેલ જે છે એ તાલમેલ ખોરંભાઈ જાય, તો એને કારણે પણ વ્યક્તિની અંદર એ એટેક આવવાની સંભાવના જે છે વધી જતી હોય છે, એટલે કે હૃદય બંધ પડી જતું હોય છે. અને આ સિન્ડ્રોમનો લક્ષણ એ છે કે વ્યક્તિને એ ઘણીવાર કંટાળો આવતો હોય છે, વ્યક્તિને બેચેનીનો અનુભવાય અને એના શરીરની અંદર ધ્રુજારી આવતી હોય છે, અને આ ઉપરાંત એને માનસિક સ્વાસ્થ્ય બરાબર ન હોય એવા લોકો એ ખાસ કરીને ECG દ્વારા એનું માપન કરાવ્યું હોય તો એ ખ્યાલ આવે છે. સામાન્ય રીતે ડૉક્ટરોની નજરમાં પણ આવતું નથી, કારણ કે એ ECGના અમુક તરંગોની અંદર જ ખ્યાલ આવે છે કે આ જે બ્રુગાડા સિન્ડ્રોમ તરીકે એને ઓળખી શકાય, કે એને બ્રુગાડા તરંગ તરીકે ઓળખી શકાય છે, કે જે ગરબડી આવતી હોય એ તરંગો જે છે એ તરંગોને જ એ બ્રુગાડા તરંગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ બ્રુગાડા સિન્ડ્રોમ છે એના માટે જવાબદાર હોય છે. તો આના માટે ચોક્કસ સારવાર લઈ અને માનસિક રીતે સ્વસ્થ રહીએ તો આ પ્રકારના સિન્ડ્રોમથી આપણે બચી શકાતું હોય છે અને હૃદયરોગથી એ બચી. આના લક્ષણો જે ખાસ કરીને જે છે એ વ્યક્તિની અંદર બેચેની આવે, અકળામણ લાગે, એની શરીરની અંદર ધ્રુજારી આવે, અચાનક ઘણીવાર મૂર્છિત થઈ જાય, આ બધા પ્રકારના લક્ષણો હોય છે. પણ ઘણીવાર બનતું હોય છે કે આ લક્ષણો જે છે એ બીજા રોગની સાથે પણ મેચ થતા હોય છે. એટલે આવા પ્રકારના બાબત જોઈને વ્યક્તિ અચાનક ગભરાઈ જવાની પણ જરૂર નથી કે મને બ્રુગાડા સિન્ડ્રોમ છે. પણ આ સિન્ડ્રોમ જે છે એની સારવાર લેવી અથવા તો એ પ્રકારની જાળવણી લેવી એ પણ ખાસ જરૂરી છે, એવું આપણા માધ્યમથી હું લોકોને કહેવા માગું છું. યુવાનો તો કિશોરો અને વૃદ્ધો એટલે આબાલવૃદ્ધ દરેક લોકોની અંદર આ પ્રકારનો સિન્ડ્રોમ હોય છે, પણ મોટાભાગે તો આ વારસાગત છે. પણ એના પર માનસિક અસરો જે છે, ખાસ કરીને તણાવ જે છે, માનસિક સ્વાસ્થ્યની ગરબડી જે છે, હતાશા જે છે, આ બધાની અસરો જે છે એ વ્યક્તિ ઉપર થતી હોય છે. એટલે જે વ્યક્તિની રહેણસહેણ એટલે કે એની રોજિંદી જીવન જે છે એ જીવન એ તણાવયુક્ત હોય એવી વ્યક્તિને આ પ્રકારનો રોગ થવાની સંભાવના એ સહેજે વધી જવાની લાગતી હોય છે.